आसाराम बापूना दीकरी जेमनी उपर सतत छेल्ला केटलाय समयथी पुलिस शोधती हती, मीडिया शोधती हती, परंतु गई काले तेमने आगोदरा जामीन आव्या बाद आजे निर्माण साथेनी एक्सक्लूसिव वातचीतमां तेओ पोतानी वात रजू करवा माटे हाजर छे। भारतीशी, भारतीशी जी, पहला तो हूँ पूछवा मांगीश के सौथी पहला हूँ कहूँ जी के मीडिया शोधती थी के पुलिस शोधती थी तो क्या अमे भाग्या नथी जे शोधती थी। हूँ ये पूछवा मांगू छू के सतत आ वात जे चाली रही छे के मीडिया शोधी रही छे, पुलिस शोधी रही छे, ट्रेस आउट नथी करी शकता, आ आखी जे सिचुएशन ऊभी थई थी जे ऊभी करवामां आवी छे, शुं हकीकत छे? अमे भाग्या नथी क्या, अमे अहींया ज हता। ફક્ત એક મૌલિક અધિકાર છે એક નાગરિકનો કે એ આગોતરા જામીન મૂકીએ અને જો એ જામીન મળી જતી હોય એ પછી હાજર થવું એ બધા જ વ્યક્તિનો કે એક સાધારણ નાગરિકનો અધિકાર છે, એ અધિકારનો ઉપયોગ કર્યો છે, બસ ભાગ્યા ક્યાંય નથી। અહીંયા જ હતા, એક બે વાર તો નોટરી કરવા માટે કોઈ વકીલને જરૂર હતી તો અમે ત્યાં પણ ગયેલા, ભાગ્યા હોત તો એમની સામે રજૂ કેવી રીતે થાય। ભારતીજી, ગંભીર આક્ષેપો, સંગીન જે કહી શકાય કે એ પ્રકારના આક્ષેપો આપની ઉપર લાગ્યા જે ખરેખર કોઈ પણ વ્યક્તિ, એક મહિલા હોય છે, એ પોતે વ્યથિત થઈ જાય, કેવી માનસિક યાતનાઓ પડી છે? હું તમને પૂછું છું કે તમારી દીકરી અથવા તમારી પત્ની આવું કરી શકે? કોઈ પણ સાધારણ વ્યક્તિની પત્ની અથવા દીકરી આવા કામમાં ક્યારે પણ કોઈ પણ હિસાબે સપોર્ટ ના જ કરતી હોય। આ જે આરોપો લાગ્યા છે હું મને પોતાને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે, પણ તેમ છતાંય ન્યાયપાલિકા પર મને ભરોસો છે, સચ્ચાઈ સામે આવશે। ભારતીશ્રીજી, ક્યારે પણ આટલા વર્ષોમાં આસારામજીના પુત્રી તરીકે તેમની પોતાની ઓળખાણ ક્યારે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો નથી? મને પોતાને બહુ હેરાન થઉં છું જ્યારે વિચારું છું કે અત્યાર સુધી મેં બાપુનું નામ ક્યારેય મારી નામની પાછળ ઉપયોગ નથી કર્યો કે હું બાપુની દીકરી છું, અથવા તો મેં ક્યારેક પ્રોગ્રામ કર્યો હોય તો ક્યારેક મેં એનો ઉપયોગ નથી કર્યો। મેં મારી જાતે એસ્ટાબ્લિશ થવા માટે કોશિશ કરી છે, મારી અલગ આઈડેન્ટિટી છે, તેમ છતાંય આવા એલિગેશન્સમાં મને જોડી દેવામાં આવ્યા એનું મને બહુ દુઃખ છે। કારણ? કારણ કોઈ ષડયંત્ર હોય, કોઈ સાજિશ હોય, કદાચ બાપુજીથી કોઈ નારાજ હોય અને આખા પરિવારને કલંકિત કરવાનો ઈરાદો હોય। એક આક્ષેપ એ પણ થઈ રહ્યો છે, કદાચ લોકો વાત પણ મૂકી રહ્યા છે કે આશારામ બાપુના જે સમર્થકો છે તેમાં ઓટ આવી ગઈ છે, ઇઝ ઇટ સો? મને નથી લાગતું, ના મને નથી લાગતું। બાપુને એકવાર આવી જવા દો બહાર, એ તો પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ, ત્યારે જ ખબર પડી જશે। વોટ વિલ બી યોર નેક્સ્ટ એક્શન પ્લાન? એ તો જ્યારે સામે આવશે ત્યારે ખ્યાલ આવી જશે। ઓકે ભારતીશ્રી, ખૂબ ખૂબ આભાર। આ હતા ભારતીશ્રીજી, આસારામ બાપુના પુત્રી। બહુ જ સ્પષ્ટપણે તેમણે જણાવ્યું કે આ કોક અગેઇન એ જ વાત તેમણે દોહરાવી છે કે ષડયંત્રનો ભાગ છે। આટલા વર્ષોમાં ક્યારે પણ પોતે આશારામજીના પુત્રી હોવાનું ક્યારે તેમણે એસ્ટાબ્લિશ નથી કર્યું અને આજે એટલા બધા એક સાથે આક્ષેપો તેમની ઉપર થઈ રહ્યા છે, તેમની તેમણે સફાઈ આપી। દેવાંગ ભટ્ટ